અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો Bell આઇકન અને મેડવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ઠુંઠી કંકાદ સે ગામના 6 યુવાનો ઝાલુદ નજીકથી પસાર થતી અનાસ નદીના પૂરમાં ફસાયા ગયા હતા. જે પૈકી એક ક્યુવાન નદીના પ્રવાહમાં તણાઈ જતાં મોત થયું હતું. જ્યારે એક યુવાન પાણીના પ્રવાહમાં તરીને બહાર આવી ગયો હતો, જેથી તેનો બચાવ થયો હતો. જ્યારે ચાર યુવાનો નદીની વચ્ચે બેટ ઉપર ફસાયા ગયા હોવાથી તેમને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને નદીઓમાં પૂરની સ્થિતિ છે હાલ દાહોદ ખાતે એનડીઆરએફની સ્ટેન્ડ બહાર રાખવામાં આવી છે એનડીઆરએફના ટીમ કમાન્ડર કિશનસિંહ ચૌહાણ સાથે એકવીસ જવાનોની એક ટીમ દાહોદ ખાતે પહોંચી ગઈ છે બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પણ કાળી બે ડેમ હાઈ એલર્ટ ઉપર છે નીચાવાળા ગામોને સાવચેત રહેવા સૂચના પણ આપવામાં આવી છે ઝાલોદ તાલુકામાં આવેલો કાળી બે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાની સામે એકાણું ટકા ભરાઈ જતા સિંચાઈ વિભાગ દ્વારા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને નીચવાસમાં આવતા ગામોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે આ ઉપરાંત માછનનાળા ડેમમાં સતત નવા નીરની આવક થઈ છે ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર છે भारी बारिश को देखते हुए श्री अजय कुमार तिवारी कमांडेंट सिक्स एन डी आर वडोदरा की तरफ से एक एन डी टीम भेजी गई है जो कि रात को नौ बजे यहाँ पे पहुँच गए यहाँ आने के बाद डिस्ट्रिक्ट अथॉरिटी से हमने कांटेक्ट किया है और कंटिन्यू मॉडरेट रेंज चल रही है अगर ऐसी कोई परिस्थिति बनती है बाढ़ की स्थिति बनती है तो एनडीआर पी टीम जाएगी रेस्क्यू करेगी इसके अलावा जनता से गुजारिश है कि कोई भी लो लाइंग एरिया में या ऐसी जगह पर रह रहे हैं जब बाढ़ की स्थिति या पुराना कहीं रहा है तो उनके लिए कुछ इंप्रूव डिवाइस है पानी का अपना राफ्टिंग के लिए नारियल का इस्तेमाल कर सकते हैं जेरकन का इस्तेमाल कर सकते हैं कुछ चीज़ें ऐसी घर में बना के रखें ताकि ऐसी स्थिति